सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाळाना ऑनलाइन टीचिंग क्लास में हूँ अश्विन जांबुजा आप सर्वेनु हार्दिक स्वागत करूँ छू। केम छो विद्यार्थी मित्रों, मजा में ने? विद्यार्थी मित्रों, आजे आपणे प्रकरण 11 संख्याओ विषय अभ्यास करवानो छे। अगाउना वीडियो लेक्चर में बाळ मित्रों आपणे 51 થી 70 સુધીની સંખ્યાઓનો અભ્યાસ કર્યો હતો। બાળ મિત્રો, આજે આપણે 71 થી શરૂ કરી અને 90 સુધીની સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે। તો બાળ મિત્રો તૈયાર છો ને? તો ચાલો શરૂ કરીએ। 71 થી 90 सात दशक आपला, सात दशक एटले आपणने ख्याल ज छे। शुं ख्याल छे? तो के सात दशक एटले सात दस दस ना जूथ। शुं बाळ मित्रों? सात दशक एटले सात दस दस ना जूथ। सात दस दस ना जूथ एटले सित्तेर। केटला थाय बाळ मित्रों? सित्तेर। अने एक एकम अने सित्तेर पछी एक गणी तो के 71 थाय। सात दशक अने एक एकम एटले संख्या बने छे सातले एकड़े 71। तेना पछीनी संख्या जोईए, सात दशक एटले के सात दस दस ना जूथ, बे एकम एटले के बे सात दस दस ना जूथ एटले 70, अने 70 पछी बे गणीए 71 72। सात दशक अने बे एकममां लखीए तो आपणी पासे संख्या बने छे 7 2 72। त्यार पछीनी संख्या जोईए, सात दशक एटले सात दस दस ना जूथ एटले आपणी पासे संख्या बनशे 70, अने 3 एकम पण तेमां દિવસળી આપેલી નથી એટલે આપણે દોરીશું। કેટલી દિવસળી દોરશું બાળ મિત્રો? ખૂબ જ સરસ, 3 દિવસળી દોરશું। હવે આપણે સંખ્યા લખીએ, સાત દશકમાં લખીએ અને 3 એકમમાં લખીએ એટલે આપણી પાસે સંખ્યા બની 7 2 3 73। કેટલા બાળ મિત્રો? 7 2 3 73। તેના પછીની સંખ્યા જોઈએ તો આપણી પાસે આપેલા છે 7 દશક એટલે 7 10 10 ના જૂથ એટલે 70 પછી 4 ગણવાના 71 72 73 74। હવે આપણે સંખ્યા લખીએ, 7 દશક અને 4 એકમમાં લખીએ તો આપણી પાસે જો સંખ્યા બની બાળ મિત્રો, કઈ બની? તો કે 7 2 4 74। આગળનું ઉદાહરણ જોઈએ, 7 દશક એટલે 7 10 10 ના જૂથ, 7 10 10 ના જૂથ એટલે 70। તેના પછી 5 ગણીએ કેમ? તો કે 5 એકમ આપેલા છે તો 5 ગણીએ 70 પછી 5 ગણો તો 71 72 73 74 75। હવે આપણે સંખ્યા લખીએ, 7 દશક અને 5 એકમમાં લખીએ તો આપણી પાસે જો સંખ્યા બને છે 7 5 75। તેના પછીની સંખ્યા જોઈએ, 7 દશક એટલે 70, 6 એકમ પણ દિવાસળી આપેલી છે નહીં, આપણે દિવાસળી દોરવાની છે। કેટલી દિવાસળી દોરીશું? સરસ, 6 દિવસળી। 70 પછી 6 ગણીએ તો કે 71 72 73 74 75 અને 76। અને સંખ્યા લખીએ આપણે તો કે 7 દશક અને 6 એકમમાં લખતા સંખ્યા બને છે 7 6 76। તેના પછીને 7 દશક આપેલા છે અને 7 એકમમાં આપેલા છે, 7 દશક અને 7 એકમમાં લખતા આપણી પાસે સંખ્યા બનશે 2 7 2 7 77। તેના પછીની સંખ્યા જોઈએ, 7 દશક એટલે 7 10 10 ના જૂથ
आठ एकम एटले आठ अलग थी दिवस है। अठ्योतेर नहीं इठ्योतेर बने छे। कितला बने छे बाळ मित्रों? इठ्योतेर बने छे। तेना पछी नी संख्या जोईए सात दशक एटले सात दस दस ना जोत नौ एकम દિવાસળી દોરવાની છે બાળ મિત્રો। કેટલી દિવાસળી દોરીશું? નવ દિવાસળી। હવે સંખ્યા લખો તો સાત ડે નવડે સાત દશક નવ એકમ એટલે સાત ડે નવડે ઓગણીસી। તેના પછીની સાત દશક એટલે સાત દસ દસના જૂથ દસ એકમ। જો બાળ મિત્રો અહીં દસ એકમ આપેલા છે, જો અહીં બધા જ દસ દસના જૂથ છે દશકમાં, તો આ બધી જ દસ દિવાસળી જે છે છૂટી એનું એક બોક્સ બનાવી દો, એક બંડલ બનાવી દો, જો દસનું જૂથ બની। હવે મારી પાસે દસના કેટલા જૂથ થઈ ગયા? તો કે સાત ઓલરેડી હતા, હવે આઠ થઈ ગયા। કેટલા બાળ મિત્રો? આઠ થઈ ગયા, એટલે આઠ દશક થઈ ગયા। અને એકમમાં તો કંઈ કાંઈ વધ્યું નહીં એટલે શૂન્ય। આઠ દશક અને શૂન્ય એકમ એટલે આપણી પાસે જો સંખ્યા બને છે, કઈ સંખ્યા બને છે? તો કે આઠ ડે મંડે એંસી। ત્યાર પછી આઠ દશક એક એકમ, આઠ દશકમાં અને એક એકમમાં લખતા આઠડે એકડે એક્યાસી સંખ્યા બને છે। ત્યાર પછી એની સંખ્યા જોઈએ તો આઠ દશક એટલે આઠ દસ દસના જૂથ, આઠ દસ દસના જૂથ એટલે એંસી। બે એકમ આપેલા છે, એકમમાં કંઈ નથી આપેલું, તો આપણે કેટલી દિવાસળી દોરીશું? બે। હવે આપણે સંખ્યા લખીએ તો સંખ્યા લખેલી જ છે, આઠ દશક અને બે એકમમાં લખતા સંખ્યા બને છે આઠડે બગડે બ્યાસી। તેના પછીનું ઉદાહરણ, આઠ દશક અને ત્રણ એકમમાં લખતા સંખ્યા બને છે આપણી પાસે કઈ? આઠડે તગડે ત્યાસી। તેના પછીની સંખ્યા જોઈએ તો કે આઠ દશક એટલે એંસી, ચાર એકમ, આપણે હવે સંખ્યા જ લખવાની છે, તો આઠ દશક અને ચાર એકમમાં લખતા સંખ્યા બને છે આઠડે ચોગડે ચોર્યાસી। કઈ બને છે બાળ મિત્રો? આઠડે ચોગડે ચોર્યાસી। તેના પછીનું ઉદાહરણ જોઈએ તો આઠ દશક આપેલા છે એટલે આપણને ખ્યાલ જ આવી ગયો, આઠ દશક એટલે એંસી, પાંચ એકમ આપેલા છે પણ એકમમાં કશું દોરેલું છે નહીં, તો આપણે પાંચ દિવાસળી દોરી દઈએ। હવે આપણે સંખ્યા જોઈએ, આઠ દશક અને પાંચ એકમમાં લખતા સંખ્યા બને છે આઠડે પાંચડે પંચ્યાસી। કઈ સંખ્યા બને છે બાળ મિત્રો? આઠડે પાંચડે પંચ્યાસી। તેના પછીની સંખ્યા જોઈએ તો કે આઠ દશક, આઠ દશક એટલે એંસી અને છ એકમ। હવે આપણે સંખ્યા લખીએ, આઠ દશક અને છ એકમમાં લખતા સંખ્યા બને છે આઠડે છગડે છ્યાસી। તેના પછીની સંખ્યા જોઈએ તો કે આઠ દશક એટલે આપણને ખ્યાલ જ આવી ગયો, આઠ દસ દસના છે એટલે એંસી, અને એકમમાં કેટલા આપેલા છે? સાત આપેલા છે। હવે આઠ દશકમાં અને સાત એકમમાં લખતા સંખ્યા આપણી પાસે તૈયાર થઈ ગઈ, આઠડે સાતડે, આઠડે સાતડે સત્યાસી। તેના પછીની સંખ્યા જોઈએ તો કે આઠ દશક અને આઠ એકમ, આઠ દશક તો આપેલા જ છે આઠ દસ દસ ના જૂથ, એકમ આઠ હવે આઠ દશક અને આઠ એકમને સંખ્યા લખતા આપણી પાસે સંખ્યા તૈયાર થાય છે બે આઠડા અઠ્યાસી। તેના પછીની સંખ્યા જોઈએ, આઠ દશક અને નવ એકમ, આઠ દશક એટલે એંસી અને નવ એકમ। હવે એને સંખ્યા લખીએ તો આઠ દશકમાં અને નવ એકમમાં લખતા સંખ્યા બને છે આઠડે નવડે નેવ્યાસી। બાળ મિત્રો, ઘણી વખત આપણે ભૂલ કરતા હોઈએ છીએ, આઠડે નવડે ઓગણનેવું બોલતા હોઈએ છીએ, તે સદંતર સાવ ખોટું છે, એવી કોઈ સંખ્યા છે નહીં, પણ એને આઠડે નવડે નેવ્યાસી બોલાય। કેટલા બોલાય બાળ મિત્રો? આઠડે નવડે નેવ્યાસી।
તેના પછીની જો સંખ્યા જોઈએ તો આઠ દશક આપણને આપેલા છે અને દસ એકમમાં આપેલા છે, તો એ દસ એકમનું એક સરસ મજાનું એક બંડલ તૈયાર કરી દો. તો કે આપણી પાસે હવે દસ દસના કેટલા બંડલ તૈયાર થઈ ગયા? તો કે આઠ હતા અને પ્લસ એક, એટલે કે વધારાનો એક ઉમેરી, એટલે આપણી પાસે નવ દશક થઈ ગયા. કેટલા બાળ મિત્રો? નવ દસ દસના જૂથ થઈ ગયા. અને એકમમાં કેટલા? તો કે કાંઈ ન વધ્યું, એટલે ઝીરો. નવ દશક અને શૂન્ય એકમ, એટલે આપણી પાસે નવડે મીંડે નેવું સંખ્યા બોલે છે. હવે બાળમિત્રો, આપણે સંખ્યાને એકમ, અંકમાં અને શબ્દોમાં એકમ દશકની માહિતી મેળવી લીધી. હવે આપણે અંક અને શબ્દોમાં લખતા શીખવાનું છે, વાંચતા શીખવાનું છે, બોલતા શીખવાનું છે. તો આપણે શરૂ કરીએ. સાતડે એકડે 71, સાતડે બગડે 72, સાતડે તગડે 73. સિત્તોતેર, સાતડે આઠડે 78, સાતડે નવડે 79, આઠડે મીંડે 80. આઠડે એકડે 81, આઠડે બગડે 82, આઠડે તગડે 83, આઠડે ચોગડે 84, આઠડે પાછડે 85, આઠડે છગડે 86, આઠડે સાતડે 87, બે આઠડા 88, આઠડે નવડે 89, અને નવડે મીંડે 90. તો બાળમિત્રો, આજે આપણે 71થી શરૂ કરી અને 90 સુધીની સંખ્યાની માહિતી મેળવી. આપણે આવતા વિડીયો લેક્ચરમાં 100 સુધીની સંખ્યાને કમ્પ્લેટ તૈયાર કરવાની છે. તો બાળમિત્રો, આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને નિયમિત અભ્યાસ કરતા રહો. આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ. ત્યાં સુધી આવજો.